આણંદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા બેતાલીસ માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દરેક બુથમાંથી પેજ પ્રમુખને ભેગા કરી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યકર્તાઓ દ્વારા દરેક ઘરે ઘરે ભાજપના ધ્વજને ફરકાવી ભારત માતા કી જય વંદે માતરમના નારાબાજી કરી હતી ત્યારે બેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે આણંદ શહેરમાં આવેલ ગોયા તળાવ વિસ્તારમાં ધ્વજ ફરકાવી ભાજપ જિલ્લા મહામંત્રી મયુર સુથાર નીરવ પટેલ કોષાધ્યક્ષ યોગેશ પટેલ બાપજી આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન વનીશ પટેલ આણંદ કારોબારી ચેરમેન સચિન પટેલ જીઆર સહિત મહિલા હોદ્દેદારો અને ઉજવણી કરી હતી ભારતીય જનતા પાર્ટીના આજે સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને અમે શુભકામના આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા પરિવાર તરફથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે અને ફક્ત દેશની વાત નહીં પણ વિશ્વના તમામ રાજકીય પક્ષોમાં સૌથી મોટી સંખ્યાબળ સાથેના કાર્યકર્તાઓનું કોઈ બળ ધરાવતી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સર્વજન સુખાઈ અને સર્વજન હિતાયના મંત્રને ચરિતાર્થ કરતા અમારા કાર્યકર્તાઓએ સેવાકીય તમામ સારી યોજનાઓને પ્રજા સુધી લઈ જવા માટે અને આ રાષ્ટ્રને વિશ્વગુરુ બને એ માટે આગળ પ્રયાણ કરવા માટે અમારા કાર્યકર્તાઓ સદાય કાર્યરત રહે છે ત્યારે આ પાર્ટીને બે સભ્યોમાંથી ત્રણસો ત્રણની પાર લગાવવા માટે અને સૌથી મોટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડવા માટે પોતાનો પુરુષાર્થ કરનાર સૌ કાર્યકર્તા જેમણે પોતાના જીવન ખપાવી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બનાવવા માટે એ સૌ કાર્યકર્તાઓને સરહૃદય અમે વંદન કરીએ છીએ તેમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આગામી સમયમાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આ દેશનો આવો નાહો અવિરત વિકાસ થતો રહે દેશની પ્રજા સુખ સંપત્તિથી સંપન્ન બને અને ભારત વિશ્વગુરુ બને એ જ અમારા લક્ષ્યાંક સાથે અમે આગળ વધીશું ભારત માતા કી જય આજના કાર્યક્રમની મુખ્ય રૂપરેખા આ મુજબ હતી કે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષીએ કરેલા સંબોધન મુજબ આજે સૌ કાર્યકર્તાઓ સવારે પોતાના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવ્યો છે ત્યારબાદ સૌ શક્તિ કેન્દ્રમાં આવેલા બૂથમાં કાર્યકર્તાઓ ભેગા થઈ અને પેજ સમિતિની બેઠક કરી છે અને એ બેઠક પૂર્ણ કર્યા પછી સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને મોદીજીના અને આદરણીય જેપી પી સંબોધનને ટીવીના માધ્યમથી નિહાળ્યું છે ત્યારબાદ ટિફિન બેઠક સ્વરૂપે સૌ કાર્યકર્તાઓ ભેગા બેસે આગામી કાર્યક્રમની ચર્ચા અને રૂપરેખા તૈયાર કરશે અને એક વાગ્યા બાદ સૌ બુથની અંદર કાર્યકર્તા ટિફિન બેઠકના ભોજન કરીને છૂટા પડશે આ મુજબની રૂપરેખાની કાર્યક્રમ આજના કાર્યક્રમની રૂપરેખા હતી અને ત્યારબાદ દરેક મંડળની અંદર સેવાકીય અને સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે